સુરત જિલ્લા એસીબી પોલીસે કડોદરા ચારસ્તા પાસેથી જિલ્લાની ટોપેકો અને મોબાઈલની દુકાનમાં ચોરી કરતી ટોળકીના બે સાગરીતોને ઝડપી પાડી તેમની પાસેથી રૂપિયા 1,80,000 ચોરીનો મુદ્દા માલ કબજે કર્યો હતો. સુરત જિલ્લા એસીબી પોલીસને બાતમી મળી હતી કે ટોબેકો અને મોબાઈલ શોપમાં ચોરી કરતી ટોળકીના બે સાગરીતો બાઇક પર કડોદરા ચારસ્તા પાસે આવવાના છે. જે બાતમીના આધારે એલસીબીએ કડોદરા ચારસ્તા પાસે વોચ ગોઠવી સીબીઝેડ બાઇક પર આવેલ સુરતની વિશાળનગર સોસાયટીમાં રહેતા દિવ્યેશ કાલરિયા અને અંકલેશ્વર ખાતે રહેતા જિજ્ઞેશ ઉર્ફે જીગો કીર્તિની ધરપકડ કરી તેમની પાસેથી ચોરીના રૂપિયા 1,80,000 મુદ્દામાલ કબજે કર્યો હતો અને બંને ઇસમો તેમના ત્રણ સાગરીતો સાથે દિવસ દરમિયાન રેકી કર્યા બાદ રાત્રિ દરમિયાન ટોબેકો અને મોબાઈલ શોપને ટાર્ગેટ બનાવી ચોરી કરતા હતા. ત્યારે આ ગેંગ દુકાનમાં લાગેલા સીસીટીવીના ડીવીઆરને પણ ઉઠાવી જઈ તેને નદી નાળામાં ફેંકી પુરાવો નાશ કરતા હતા. ટોળકી મોબાઈલમાં ઇન્ટરનેટના માધ્યમથી મોબાઈલ શોપ અને ટોબેકોની દુકાનનું સર્ચ કરી લોકેશન મેળવ્યા બાદ તેની રેકી કરી રાત્રિ દરમિયાન ચોરીને અંજામ આપતા હતા. આ અંગે પોલીસે બંને તસ્કરોના ત્રણ સાગરીતોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. બારડોલી પોલીસ સ્ટેશન બારડોલીની અંદર ઓક્ટોબર મહિનામાં એક ઘરફોડ ચોરી થયેલી ઓપો સર્વિસ સ્ટેશનની અંદર. એમાંથી ટોટલ 2,50,000 મુદ્દામાલ ચોરી થયેલો હતો. એ ગુનાની અમે શોધખોળ કરતા હતા. દરમિયાનમાં અમને ઇન્ફોર્મેશન મળી કે આના મુખ્ય બે આરોપી છે એ કડોદરાથી બારડોલી તરફ જવાના છે, જેના આધાર પર અમે કડોદરા ચાર રસ્તા પાસેથી આ બંને આરોપીને પકડી લીધા. બંનેના નામ છે દિવ્યેશ કાલરિયા અને જિજ્ઞેશ પરીખ. આ બંનેનો ગુનાહિત ઇતિહાસ છે. આ લોકોએ અમારી પાસે 17 ગુનાનું કબૂલાત કરી છે. આ લોકોની મોડસ ઓપરેન્ડી એવી હતી કે જ્યાં જ્યાં ચોરી કરતા હતા ત્યાં સીસીટીવીના ડીવીઆર લઈને નદીમાં ફેંકી દેતા હતા અને પ્લેસ ડિસાઇડ કરવા માટે ગૂગલ મેપનો ઉપયોગ કરતા હતા. ગૂગલ મેપથી સર્ચ કરી અને શોપ ડિસાઇડ કરી અને પછી રાતના ત્યાં ઘરફોડ કરતા હતા. આ જે પણ કરતા હતા એની અંદર i20 ગાડીનો પણ ઉપયોગ કરતા હતા. ટોટલ ગુનાના 5 આરોપીઓ છે, એમાંથી અમે 2ને પકડ્યા છે. હજી અમે 3ને પકડવાની તજવીજ ચાલુ છે. સીસીટીવી કારણ કે જ્યાં જ્યાં જતા હતા ત્યાંથી ડીવીઆર કાઢી લેતા હતા, એટલે આપણા માટે એ ડીવીઆર જ ગાયબ થઈ જતા હતા એટલે આપણને શોધવું અઘરું હતું. પણ પર્ટિક્યુલર બારડોલીમાં જે ઓપ્પો સર્વિસ સ્ટેશનનો હતો ઇસ્યુ, ત્યાં અમને એક હિન્ટ મળી હતી કે આ ગાડી છે, આ ગાડીનો ઉપયોગ થયો છે. બાકી ડીવીઆર આપણને ક્યાંય મળ્યા નથી.